ક્લાસીસ અને હું છું જલ્પા મહેતા. મારો સબ્જેક્ટ છે ગણિત અને આજે આપણે સ્ટાન્ડર્ડ 6 માં ચેપ્ટર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો વિશે જાણીશું. તમને થોડું ઘણું કદાચ ખ્યાલ હશે કે તમે પહેલા આગળ 5મા ધોરણમાં રેખા, રેખાખંડ આવું કંઈક બિંદુ કે એવું નામ સાંભળ્યું હશે, બરોબર? એનો પૂરેપૂરો ખ્યાલ કદાચ ના પણ આવ્યો હોય. એનાથી આગળ પણ કંઈક છે, વર્તુળ છે, તો વર્તુળની ત્રિજ્યા કે વ્યાસ સુધી એ સીમિત નથી. તો એને આજે આપણે વધારે પ્રમાણમાં શીખીશું. પહેલાં તો આપણે લઈએ ડાયરેક્ટ બિંદુ. આ જે વસ્તુ છે બધી નાની છે, જે તમે 5મામાં ઓલરેડી શીખી ગયા છો, તે છતાં પણ આપણે લઈએ. કોઈ બિંદુને દર્શાવવા માટે આપણે આવી રીતે દર્શાવીએ છીએ, બરોબર? હવે છે કિરણ. બિંદુથી સ્ટાર્ટ થઈને અનંત સુધી વિસ્તરે, બરોબર? પણ જ્યારે આપણે લખવાનું હોય છે તો વચ્ચે આપણે કોઈ પોઈન્ટ લઈને એને દર્શાવીએ છીએ. પણ એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ આપણને ખબર છે, પણ એન્ડિંગ પોઈન્ટ આપણને ખબર નથી. એ અનંત સુધી વિસ્તરે છે. હવે લઈએ રેખા. તો રેખા બંને બાજુ સુધી વિસ્તરે છે, પણ આપણે જ્યારે એને બતાવવું હોય તો વચ્ચેના કોઈ બે બિંદુ આપણે લઈ શકીએ છીએ. રેખાખંડ. રેખાખંડ એ નિશ્ચિત માપ ધરાવે છે. જેમ કે હું કહું 4 સેમીનો રેખાખંડ દોરો, તો એક્ઝેક્ટ 4 સેમી છે, જ્યારે રેખામાં કોઈ માપ નિશ્ચિત હોતું નથી. તે બંને બાજુથી વિસ્તરે છે. હવે છે વર્તુળથી તમે પરિચિત હશો. વર્તુળનું કેન્દ્ર છે ઓ. બિંદુ ઓ, બરોબર? હવે તમે જાણો છો કે વર્તુળ અને ગોળ એ બંનેમાં શું ફરક છે. આ મેં દોર્યું એ શું વર્તુળ છે? ના, મેં વર્તુળનો ખાલી આકાર લીધો છે. વર્તુળ તો ક્યારે કહેવાય? કે જ્યારે એને પરિકરની મદદથી કોઈ એક ફિક્સ જે માપ લઈએ એના દ્વારા, કે જે કેન્દ્રથી દરેક બાજુએ અંતર કેવું હોવું જોઈએ, સરખું હોય, તો એ વર્તુળ થાય. આપણે જેમ કહીએ છીએ કે બંગડી છે કે કોઈ પણ વસ્તુ છે, ગોળ આપણે હાથમાં લઈએ છીએ બોલ, તો એ ગોળ છે, વર્તુળ આકાર નથી. આપણે વર્તુળ કોને કહેવાય? જેને દરેક બાજુ, જેનું કેન્દ્ર એક ફિક્સ હોય, બરોબર? તો એ રીતે આપણે જોઈએ કે અહીંયા કેન્દ્ર છે, તો અહીંથી એ બિંદુ, બી, સી, ડી અને ઈ આ બધા જ માપ સરખા હોવા જોઈએ, બરોબર? તો આ બધી એની શું થાય છે? ત્રિજ્યા. વર્તુળની ત્રિજ્યા ઓથી એ, એટલે ઓએ, ઓબી, ઓસી, ઓડી અને ઓઈ આવી અસંખ્ય ત્રિજ્યાઓ હોય છે. જરૂરી નથી ગણેલી, બરોબર? અસંખ્ય ત્રિજ્યાઓ હોય છે. વર્તુળને ખૂણા નથી હોતા, બરોબર? પણ એ કેન્દ્ર આગળ તો જરૂર એની ત્રિજ્યા એક ખૂણો બનાવે છે. જેમ કે હું કહું આ કેન્દ્ર, આ ઓએ રેખાખંડ એટલે કે ત્રિજ્યા, આ બીજી ત્રિજ્યા ઊભી, તો બંને કેન્દ્ર આગળ કેટલો અંશનો ખૂણો બનાવ્યો? 90. પણ આપણે એની ધાર જોઈએ તો એ ધાર ક્યાંય વળેલી નથી, એટલે ત્યાં કોઈ ખૂણો બનતો નથી. તો વર્તુળની ત્રિજ્યા ખબર પડી ગઈ. હવે આપણે લઈશું વર્તુળનો વ્યાસ. જેટલી ત્રિજ્યા છે એને ગુણ્યા 2 કરવાનું, આ એનું સૂત્ર છે, બરોબર? ધારો કે આપણે પરિકર ઉપર 3 સેમી માપીને લીધું, તો 3 સેમીનું આપણે વર્તુળ દોરીએ છીએ, તો એનું એ 3 સેમી શું થઈ? આપણી ત્રિજ્યા થઈ. પછી જ્યારે એને વ્યાસ આપણે કરવો છે તો એને 2 વડે આપણે ગુણી દઈશું. આકૃતિમાં સમજીએ, આ ત્રિજ્યા છે, એટલી ને એટલી ત્રિજ્યા જો સામે હોય તો એ વ્યાસ બને છે. આર અને આર 2, બરોબર? તો 2 ગુણ્યા ત્રિજ્યા શું થઈ જશે? વ્યાસ. હવે એ યાદ રાખો કે હું એમ કહું કે આ આર ત્રિજ્યા અને આ આર ત્રિજ્યા એ બંને વ્યાસ થાય, તો એવી રીતે ના થાય. આપણે એની સીધી લાઈન જોવી પડે જે કેન્દ્રમાંથી જ પાસ થતી હોય. તો જે 2 ત્રિજ્યા સામસામે વિરુદ્ધ દિશામાં હોય, એટલે કે કેન્દ્રમાંથી પસાર થતી હોય, એ 2 ત્રિજ્યાનો આપણે શું કરીએ છીએ? સરવાળો કરીએ છીએ, કાં તો 2 ને 2 વડે ગુણી દઈએ છીએ. હવે આપણે જોઈએ જીવા.
જીવા શું છે? તો જીવા એક રેખાખંડ જ છે જે વર્તુળના કોઈ પણ બે શિરોબિંદુને જોડે છે, પણ તે કેન્દ્રમાંથી પસાર થતો નથી. હું એમ કહું કે આ બે રેખાખંડ અહીંયા એ અને બીને જોડ્યા, આ બે બિંદુ, અહીંયા સી બિંદુ છે, અહીંયા ડી છે, એ બેને જોડે છે, ઈ છે, અહીંયા એફ છે, તો ડીથી એફ, આ બધી જ જીવાઓ છે, અસંખ્ય જીવાઓ આવી રીતે આવેલી છે, કોઈ પણ બે શિરોબિંદુને જોડે છે, પણ એ કેન્દ્રમાંથી પસાર થતી નથી. તો સૌથી મોટામાં મોટી જીવા જો જે નજીક હશે ને અહીંયા, એટલે કેન્દ્રથી દૂર, જે વર્તુળના નજીકને બે શિરોબિંદુ જોડે ને, એ નાની જીવા થઈ જાય. બરાબર, જેમ જેમ એ કેન્દ્ર આગળ આવે તેમ હું મોટી થતી જાય, અને જ્યારે કેન્દ્રમાંથી પસાર થાય છે ત્યારે વ્યાસ બની જાય છે. તો મોટામાં મોટી જીવા એ શું થઈ ગઈ? વ્યાસ, જે કેન્દ્રમાંથી પસાર થાય. પછી પાછી ધીરે ધીરે જીવા નાની થતી જાય છે. બરાબર, આ તમે કોઈ પણ રીતે લઈ શકો છો જે વર્તુળના શિરો બે શિરોબિંદુને જોડતા હોય. હવે આવે છે વૃતાંશ. બરાબર, હવે છે વૃતાંશ. વૃતાંશ એટલે શું? આ કેન્દ્ર છે ઓ, અહીંયા એ છે અને આ બી છે, ઓથી એને જોડું અને ઓથી બીને જોડું. તો આ જે વચ્ચેનો ભાગ છે, જે મારો એરિયા છે, વિસ્તાર, આ મારો છે વૃતાંશ. તો વૃતાંશ ઓ એ બી. બરાબર, આટલું સમજાય છે તમને? હવે આવશે વૃત્તખંડ. હવે છે વૃત્તખંડ. ધ્યાન રાખજો મિત્રો, કે મેં તમને જેમ પહેલાં કીધું ને, વૃતાંશ ક્યાંથી હતું? કેન્દ્રથી લઈને કોઈ બે શિરોબિંદુને જોડે એ વચ્ચેનો એરિયા. હવે છે વૃત્તખંડ. હું આ બે શિરોબિંદુને અહીંયા જોડું છું, તો અહીં વચ્ચે કોઈ મારું બિંદુ છે સી. તો આ જે વિસ્તાર છે એ મારો વૃત્તખંડ છે. કેવી રીતે ખબર પડી? કેમ કે અહીંયા કેન્દ્ર ઇન્ક્લુડિંગ નથી. પહેલામાં શું હતું? આમ હતું, કેન્દ્ર સાથે આપણે લેતા હતા એટલે એ વૃતાંશ થતું હતું. પણ અહીંયા કેન્દ્ર નથી, એ સી બી ચાપ છે, તો એ આપણો વૃત્તખંડ થશે. બરોબર, એટલે એ બી તો આપણી શું થઈ? જીવાત થઈ, જે કેન્દ્રમાંથી પસાર થતી નથી પણ બે શિરોબિંદુને જોડે છે. તો જીવા જે છે એને ઇન્ક્લુડિંગ આપણે વૃત્તખંડ બનાવીએ છીએ. હવે બે વસ્તુ છે, લઘુચાપ અને ગુરુચાપ. નામ પરથી તમને ખબર પડી ગઈ હશે કે લઘુ એટલે નાનું અને ગુરુ એટલે મોટું. બરોબર, કેન્દ્ર છે અને અહીંયા ઓ ને એ ને બી છે, તો અહીંયા જે ચાપ દોરીએ છીએ આપણે, ધારો કે હું આ ચાપ દોરું છું જે ડાર્ક એરિયા કરીએ છીએ. બરોબર, આ જે વૃતાંશ આપણે બનાવ્યો હતો, તો આ જે ચાપ છે ને એ નાની ચાપ થઈ. કેમ? કેમ કે એના સિવાયનો જે એરિયા છે આટલો મોટો છે. તો આ જે થઈ એ ગુરુ ચાપ થઈ, આ છે લઘુચાપ. તો આ ચાપનું નામ પણ એ બી અપાય, જે મોટું છે એ ગુરુચાપ એ બી કહેવાય, અને જે આ નાનું છે એ લઘુચાપ એ બી કહેવાય. લખવામાં તો બંને સરખું જ લખાય છે, પણ લઘુ એટલે નાનું, ગુરુ એટલે મોટું. એ સિવાય બીજી આકૃતિમાં આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આટલો ભાગ નાનો છે, તો આ લઘુચાપ થઈ, અને એના સિવાય આખો ભાગ મોટો છે, તો એ ગુરુચાપ થઈ. બરાબર, તો આ રીતે તમારે એના દરેક જે એકમો છે, જીવા, ત્રિજ્યા, વ્યાસ, વૃતાંશ, વૃત્તખંડ, લઘુચાપ, ગુરુચાપ, આ દરેકને તમારે યાદ રાખવાના છે, કેમ કે આના જ પરથી આપણે આગળ દાખલા ગણવાના છીએ. તો આટલું તમને સમજાઈ ગયું હશે. બરાબર, હવે આપણી પાસે છે અહીંયા 4.1 નો દાખલા નંબર 1, જેમાં એક આકૃતિ આપી છે અને આપણને ચાર સવાલ પૂછે છે, જેમાંથી પહેલો છે 5 બિંદુઓ લખવાના છે. કોઈ પણ 5 આપણે બિંદુઓ લખીએ, જેમાં અહીંયા દર્શાવેલા છે બિંદુ એ, બિંદુ બી, બિંદુ સી, બિંદુ ડી, બિંદુ ઈ. તમે બિંદુઓ પણ દર્શાવી શકો, રેખા
રેખા કોઈ પણ દર્શાવવાની છે તો રેખા તમને ખબર જ છે કે સીધી લાઈનમાં આમ હોવી જોઈએ, અને જે અનંત છે તો પહેલી કઈ આવશે? ડી ઈ. તો ડી ઈ ચાલે? ના ચાલે, કેમ કે એ ફિક્સ માપ છે. આપણે ડી થી કઈ લેવાની? બી લેવાની, બરોબર. હવે છે ચાર કિરણો. ચાર કિરણો એટલે ઓ થી એ કિરણ, ઓ થી બી કિરણ, ઓ થી સી કિરણ અને ઓ થી ડી કિરણ. અને છે પાંચ રેખાખંડ. પાંચ રેખાખંડ માટે આપણી પાસે એના માપ ફિક્સ હોવા જોઈએ. જેમ કે આપણે કહીએ છીએ ડી ઈ, ઈ ઓ, ઓ સી, ઓ બી અને ઓ ઈ. આપણી પાસે એના માપ નક્કી જ છે કે આપણને ખબર છે. ભલે એ આગળ જાય છે પણ આપણે દર્શાવીએ છીએ શું રેખાખંડ, એટલે આપણે એનું જ માપ લેવાનું છે. હવે આપણે જોઈશું દાખલા નંબર બે. હવે આપણી પાસે અહીંયા સવાલ છે દાખલા નંબર બેમાં. એક રેખા આપી છે, ચાર બિંદુઓ આપેલા છે. રેખા છે એટલે અનંત સુધી બંને બાજુ વિસ્તરશે, અને આના આપણે અમુક જેટલી વાર શક્ય હોઈ શકે એટલી વાર આપણે એને નામ આપવાના છે. પહેલી વાર આપણે નામ આપીશું તો એ બી, આ બાજુ અને આ બાજુ બંને બાજુ વસશે. એવી રીતે બીજું નામ આવશે એ સી, ત્રીજું આવશે એ ડી. ત્રણ વાર થઈ ગયા એ પરથી. હવે બી પરથી લઈએ, બી એ, બી સી, બી ડી. હવે સી નો વાર, સી એ, સી બી અને સી ડી રેખા. એવી જ રીતે ડી પરથી લઈએ, ડી સી, ડી બી અને ડી એ. આમ ટોટલ 12 વખત આપણે એના નામ આપી શકીએ છીએ. આવી રીતે તમને 5 બિંદુ આપેલા હોય, 6 બિંદુ આપેલા હોય, તમે દરેક વખતે એ બી અને એનું ઊંધું કરીને પણ નામ આપી શકો છો. અને આ જ વસ્તુ કિરણમાં નથી પોસિબલ. કેમ? કેમકે કિરણ વન સાઈડ હોય છે. આમાં ઓ એ કિરણ કહેવાય, એઓ કિરણ લખાય નહીં. આ પરીક્ષામાં ખોટું પડે. જ્યારે રેખાખંડમાં તમે લખી શકો ઓ એ રેખાખંડ, કેમ કે સીમિત માપ છે, બંને બાજુ બિંદુ આવે છે, તો તમે એ લખી શકો છો. એટલે રેખા અને રેખાખંડમાં લખાય, કિરણમાં લખાય નહીં. હવે દાખલા નંબર 4 છે, કેટલી રેખાઓ પસાર થાય છે એક બિંદુમાંથી અને બે બિંદુમાંથી. આ વસ્તુ તમે જ્યાં સુધી પ્રેક્ટિકલી નહીં દોરો ત્યાં સુધી ખબર નહીં પડે. અહીંયા પહેલાં એમ છે કે એક બિંદુ, આમે એક જ બિંદુ ઓ લીધું, હવે એમાંથી કેટલી રેખાઓ મારે પાસ કરવી છે? તો જોજો, આમે પહેલી રેખા પાસ કરી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી. તમે જોઈ શકો છો આપણે જેટલી રેખા દોરવી હોય તેટલી રેખા દોરી શકીએ છીએ. આમાં તમે ગમે ત્યાં સીધી લાઈન એટલે કે રેખા પસાર કરી શકો છો. તો એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે છે. કેટલી? અસંખ્ય. બીજો ઓપ્શન છે બે બિંદુ. હવે હું બે બિંદુ અહીંયા આડા લઉં છું, તો બે બિંદુમાંથી નીકળવી જોઈએ એટલે એક જ રેખા નીકળે છે. પણ એને હું ઊભું લઈશ તો ઊભી એક રેખા જશે, બરોબર. તો આમાં કેટલી થાય છે? એક જ રેખા પસાર થાય છે. તો એક જ બિંદુ હોય એમાંથી અસંખ્ય રેખા પસાર થશે, બે બિંદુ હશે તો એક જ પસાર થશે. એ જ રીતે તમે એમ કહો કે ત્રણ બિંદુ, તો એ ત્રણ બિંદુ એક જ લાઈનમાં હોવા જરૂરી છે તો જ એ એક રેખા બનાવશે. બાકી જો એ અલગ અલગ દિશામાં હશે તો કોઈ એક બિંદુ તો બાકી જ રહેશે. તો આવા જ્યારે દાખલા આવે છે ત્યારે તમારે પ્રેક્ટિકલી એની આકૃતિ દોરીને જવાબ આપવાનો રહેશે. હવે મિત્રો, દાખલા નંબર 5 અને 6માં પણ આવી જ રીતે છે, જેમાં રેખાખંડ, રેખા, બિંદુઓ અને તમે કિરણ આ બધું જે તમે શીખ્યા એના પરથી તમારે દાખલો ગણવાનો છે. તો એની ઘરે તમે પ્રેક્ટિસ કરશો, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ખુલ્લો વક્ર, બંધ વક્ર અને બીજી એક રમત સાથે જે દિવાસળી સાથે કરવાની છે એના આપણે દાખલા શીખીશું. ત્યાં સુધી આપણે રિવિઝન કરીશું.